ભારતના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું ખૂબ જ મહત્વ છે કારણ કે આ દિવસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલા બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું આ બંધારણના રચનાકાર બાબાસાહેબ દ્વારા રચાયેલ બંધારણ ભારતના નાગરિકને કાયદો વ્યવસ્થા અધિકાર તથા ફરજો વિશેની માહિતી આપે છે ભારતના બંધારણના અમલની શરૂઆતથી ભારત એક નવી મજબૂત લોકશાહી તરીકે ઉભરી આવશે તેવો તેમને વિશ્વાસ હતો 73 વર્ષ પછી ભારતની ગણના વિશ્વની મુખ્ય લોકશાહી દેશોમાં આવે છે જે ગૌરવની વાત છે કોરોના ગાઈડલાઈનના અમલ સાથે ઉજવાયેલા પ્રજાસત્તાક દિવસે માત્ર શિક્ષકો સંચાલકો ટ્રસ્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું શું છે શાળાના આચાર્યના શબ્દો સાંભળીએ નમસ્કાર સભી ભારતીયો કો મેરા નમસ્કાર આજ ઇસ પાવન પર્વ દિવસ પર જબ હમ પૂરા રાષ્ટ્ર एक सम्मिलित होके कोविड-19 का जैसे हम एक जोरदार उसको बॉयकट कर रहे हैं डेफिनेटली हम अपने आप से हम जागे हम खुद को स्वस्थ और तंदुरुस्त समझे और आगे बढ़े यही मेरी शुभकामना है कि हम हमारा थॉट प्रोसेस जितना भी है वो थॉट प्रोसेस को हम अपने बिहेवियर में लेके आए पॉजिटिवली और वो पॉजिटिव थॉट्स जब हमारे बिहेवियर में चेंज होते तो हमारी एक्शन भी उतनी ही पॉजिटिव बनती है तो आज इस पावन दिवस के लिए आप सभी को गुरुकुल विद्यालय श्री गुरुकुल विद्या संकुल की ओर से हार्दिक शुभकामनाएं हैं आगे बढ़े स्वस्थ रहे तंदुरुस्त रहे जय हिंद ब्यूरो रिपोर्ट SI News सूरत